गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रो प्रेक्टिस बुक ना दाखला जोई रह्या छे। मित्रो आ भाग नी अंदर आपणे चौथा अने पांचमा नंबर नो दाखलो जोईशुं, तो ध्यान आपजो कारण के बोर्ड नी एग्जाम माटे खूब ज अगत्यना छे। तो हवे आपणे चौथा नंबर ना दाखला नी अंदर समीकरण x स्क्वायर माइनस 4x प्लस k बराबर 0 माटे k नी एवी किंमत शोधो के जेथी समीकरण ना उकेल अपने चार आप्या छे, वास्तविक होय, भिन्न अने वास्तविक होय, समान होय अने वास्तविक न होय। हवे मित्रों अपने आ रीते आपेलू छे, पहेलू अपने आप्यू छे के ज्यारे वास्तविक होय एम आपने आपेलू छे, એટલે જુઓ કે k ની કિંમત ક્યારે, અહીંયા આપણે એમ કીધું વાસ્તવિક હોય, હવે વાસ્તવિક ક્યારે હોય તો યાદ રાખવાનું કે d ની કિંમત એટલે કે b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેવા હોય 0 હોય ત્યારે જે બીજ છે એ વાસ્તવિક હોય, એકલા વાસ્તવિક। હવે આપણે શું કરીએ તો ધ્યાન આપવાનું બરોબર કે અહીંયા આપણને સમીકરણ આપ્યું છે x સ્ક્વેર માઇનસ 4x પ્લસ k બરાબર 0 આપ્યા છે। હવે આ જે સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપ કયું તો તમને ખબર છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા, તો અહીંયા આપણે લખીએ a બરાબર કશું નથી એટલે 1, b બરાબર માઇનસ 4 અને c બરાબર અહીંયા કેટલા આવે અચળ પદ કેટલું આવશે k, ક્લિયર? ચલો હવે આ જે કિંમત આવી a b c ની એ આની અંદર મૂકી દઈએ કે b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો b ની જગ્યાએ કેટલા લખીએ માઇનસ 4 નો વર્ગ 4 1 અને k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। હવે 4 માઇનસ નો વર્ગ એટલે પ્લસ થાય, 4 નો વર્ગ કેટલો થાય 16 અને માઇનસ 4 એકા 4 અને k ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0। હવે આ માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ તો 16 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેટલા થાય 0, પણ આ માઇનસ પેલી બાજુ જાય તો કેટલા આવશે પ્લસ 4k આવે, કેટલા આવે મિત્રો પ્લસ 4k। હવે આપણને આ રીતે આપેલું છે બરોબર, તો હવે આપણે શું કરી નાખીએ, હવે આ 4k આ રીતે આવ્યું તો આને આગળ લખવા હોય તો આ રીતે લખી શકાય 4k લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલા લખાય 16 લખાય, કેમ? કારણ કે અદલા બદલી કરી નાખી। હવે અદલા બદલી કરો ત્યારે અહીંયા ચિહ્ન જે છે બદલાઈ જાય, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય। હવે જો આ 4 ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો k લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16 ભાગ્યા 4, 4 4 16 માટે k લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલો જવાબ આવ્યો મિત્રો 4 આવ્યો। હવે એનો મતલબ એ થાય કે વાસ્તવિક જ્યારે ઉકેલ, અહીંયા ધ્યાન આપજો, જ્યારે ઉકેલ કેવો હોય આપણો વાસ્તવિક હોય, ઉકેલ આપણો વાસ્તવિક હોય ત્યારે કેની કિંમત મિત્રો કાં તો 4 હોય અથવા 4 કરતા કેવા હોય નાની હોય, એટલે અહીંયા લખીએ કેની કિંમત 4 અથવા 4 કરતા નાની હોય, બરોબર? ક્લિયર? ચાલો હવે આપણે બીજા નંબરમાં જોઈએ, આપણને ભિન્ન અને વાસ્તવિક હોય એમ કીધેલું છે, શું કીધેલું છે બે નંબરમાં આપીએ તો ભિન્ન અને વાસ્તવિક હોય એમ કીધેલું છે। હવે તમને નિયમ યાદ હોવા જોઈએ કે ભિન્ન અને વાસ્તવિક ક્યારે હોય કે જ્યારે ડી ની કિંમત એટલે કે વિવેચક ની કિંમત 0 કરતા મોટી હોય, એટલે b સ્ક્વેર માઇનસ 4ac
ની કિંમત 0 કરતા મોટી એટલે ગ્રેટર ધેન 0 તો હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ મિત્રો ચાલો તો b એટલે આપણે અહીં આપેલા જ છે જો આ રહ્યા એ જ કિંમતો આપણે વારે વારે મૂકવાની છે તો -4 નો વર્ગ -4 a બરાબર 1 અને c બરાબર k ગ્રેટર ધેન 0 હવે -4 નો વર્ગ કરો તો કેટલા થાય 16 -4 એકા 4 એટલે 4k અને ગ્રેટર ધેન 0 માઇનસ ને પહેલી બાજુ લઈ જાવ તો 16 ગ્રેટર ધેન માઇનસ પહેલી બાજુ જાય તો પ્લસ થાય એટલે 4k હવે અદલા બદલી કરી નાખીએ તો શું થાય 4k અહીંયા લે ગ્રેટર ધેન 0 છે તો હવે અહીંયા શું લખવાનું લેસ ધેન 16 હવે આ 4 ગુણાકારમાં છે પહેલી બાજુ જાવ તો ભાગાકારમાં તો 16 ભાગ્યા 4 4 4 16 માટે k બરાબર કેટલા આવ્યા 4 તો હવે અહીંયા જવાબ લખીએ આપણે કે જ્યારે ઉકેલ ભિન્ન અને વાસ્તવિક હોય શું લખીએ મિત્રો જ્યારે ઉકેલ આપણો ભિન્ન અને વાસ્તવિક હોય ત્યારે કેની કિંમત કેટલી મળે મિત્રો 4 મળે ત્યારે કેટલી મળે અહીંયા મિત્રો આપણે બરાબર ન લખી શકીએ લેસ ધેન લખવું પડે લેસ ધેન એટલે ત્યારે કેની કિંમત 4 કરતા નાની મળે કેટલી મળે મિત્રો 4 કરતા નાની મળે k લેસ ધેન 4 એટલે 4 કરતા નાની હવે આપણે ત્રીજા નંબરમાં જોઈએ તો ત્રીજા નંબરમાં આપણે સમાન હોય એમ કીધું છે શું કીધું છે મિત્રો સમાન હોય બરોબર હવે સમાન ક્યારે હોય મિત્રો તો જ્યારે d ની કિંમત 0 હોય ત્યારે એટલે આ રીતે લખાય કે આપણે b² -4ac બરાબર 0 હોય ત્યારે b જ આપણા સમાન મળે k ની કિંમત સમાન મળે તો હવે એની અંદર કિંમતો મૂકી દઈએ ચાલો b² એટલે -4 નો વર્ગ -4 a c એટલે k અને બરાબર અહીંયા બરાબર છે તો જ બરાબર લખાય હો જો ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન જ લખવાનું બરાબર ના લખી કાઢતા તો -4 નો વર્ગ 16 માઇનસ આ બે નો ગુણાકાર 4k બરાબર 0 હવે 16 બરાબર માઇનસ ને પહેલી બાજુ લઈ જાવ તો પ્લસ 4k 4 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર તો 16 ભાગ્યા 4 4 4 16 માટે k બરાબર કેટલા આવ્યા મિત્રો 4 કેટલા આવ્યા 4 તો અહીંયા જવાબ આપણે લખી શકીએ કે જ્યારે અહીંયા ઉકેલ કેવો હોય સમાન હોય કેવો હોય સમાન હોય ત્યારે k ની કિંમત કેટલી હોય 4 થાય બરોબર હવે ચોથા નંબરમાં આપણે જોઈએ ચાલો છેલ્લામાં એમ કીધું છે વાસ્તવિક ન હોય મિત્રો વાસ્તવિક ન હોય તો આપણે અહીંયા લખીએ વાસ્તવિક ન હોય તો એનો મતલબ શું થાય ક્યારે વાસ્તવિક ન હોય તો તમને ખબર છે નિયમની b² -4ac <0 ત્યારે આવું હોય વાસ્તવિક ક્યારે ના હોય કે જ્યારે b² -4ac <0 હોય ત્યારે હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ ચાલો તો b² એટલે અહીંયા આપણે b ની કિંમત આપેલી જ છે એ જ મૂકવાની -4 નો વર્ગ -4 a બરાબર કેટલા છે 1 અને c બરાબર k <0 અહીંયા લખવાનું બરોબર હવે શું થાય -4 નો વર્ગ કેટલો થાય 16 માઇનસ આ ત્રણે નો ગુણાકાર કરો 4k <0 માટે 16 બરાબર માઇનસ ને પેલી બાજુ લઈ જાવ તો પ્લસ થાય તો લેસ ધેન 4k હવે આની અદલા બદલી કરવી હોય
तो फोर के आ बाजू लखो तो आ चिन्ह बदलाई जाए लेस देन जगह शू लखी जाए ग्रेटर देन। हवे जुओ आ चार गुणाकार छे पेली बाजू जाए तो भागाकार तो के ग्रेटर देन 16/4 माटे के ग्रेटर देन 4 4 16 तो अहीं केटला आव्या मित्रों के ग्रेटर देन 4 आव्या केटला आव्या 4 क्लियर। तो एनो मतलब शुं थाय अहीं जवाब आपणे लखी काढीए के ज्यारे उकेल वास्तविक न होय न होय त्यारे केनी किंमत जुओ मित्रों केनी किंमत केवी छे ग्रेटर देन 4 एटले के 4 करता मोटी होय केनी किंमत 4 करता मोटी मळे क्लियर आवडशे मित्रों। तो आ रीते आपणा अहींया 4 एग्जांपल पूरा करे नेक्स्ट वीडियो में पाछा आपणे 5मा नंबर ना एग्जांपल साथे फरी मळीए ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।